गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 8 मां विषय विज्ञान पाठ 11 बळ अने दबाण विषे आज अभ्यास करीशुं। तो जो एमां पदार्थ केवी रीते गति करे छे ते तमे धोरण 7 मां अभ्यास करी चुक्या छो। तमने घणो सरस 7 मां धोरण मां समजाव्युं हतुं के बळ केवी रीतना गति करे छे। तो आपणे टेबल छे, धारो के एने धक्को मारीए तो ये केवी रीतना गति करे छे ए आपणे सरस समझ्याता, बराबर। एक पदार्थ बीजा पदार्थ करता केटली वधारे झड़पथी गति करे छे। धारो के टेबल खसड़वू होय तो थोड़ी वार लागे छे, पण मोटी ट्रक खसड़वी होय तो एना करता वधारे वार लागे छे। पण आ चौकने आम धक्को मारीने खसड़वो होय तो एकदम ईजी ते खसी शके छे। एकम समयमां पदार्थ कापेलुं अंतर शुं दर्शावे छे, बराबर। ए शुं? ए दबाण अने झड़प, बराबर, बंने दर्शावे छे। तमे जाणो छो के जमीन पर घबरतो दड़ो धीमो पड़ी जाय छे, क्यारेक तेनी गतिनी दिशामां पण फेरफार थाय छे। एवुं पण शक्य बने छे के दड़ो धीमो पड़े अने साथे गतिनी दिशा पण बदलाय, बराबर। सेना लीधे पदार्थनी गति वधे छे के घटे छे अथवा तेनी गतिनी दिशा बदले छे ते अंगे तमारे क्यारे आश्चर्य थयुं छे? આવું કેમ થાય છે? આપણે ટેબલ ખસેડે છે ખસી જાય છે, પણ ટ્રક એની જગ્યાએ એક જ જમ ખસેડે તો ખસતી નથી, પણ ચોકને સહેજ જડાડવાથી આગળ ખસી જાય છે, બોલને ફેંકવાથી ઘણી દૂર સુધી ગબડી ગબડી ગતો ગટ જાય છે અને ત્યાં અમુક અંતરે અટકી જાય છે। એવું કેમ થતું હશે? એવું તમને કદાચ આશ્ચર્ય થતું હશે। તો જો આપણે રોજબરોજના થોડા અનુભવ યાદ કરીએ, આપણે દરરોજ જે અનુભવ થયો હોય તે યાદ કરીએ, બરાબર। ધારો કે એમાં ફૂટબોલની ગતિમાં લાવવા માટે શું કરો છો, બરાબર? તો આપણે બોલ બેટ રમતા હોઈએ, ફૂટબોલ રમતા હોઈએ, પછી જો ગતિમાન દળાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરો છો? એને બહુ વધારે સ્પીડમાં તો આપણે થોડું વધારે બળ લગાવી અને એને ફેંકવું પડે છે તો એ દૂર સુધી જઈ શકે છે। બેટ્સમેન દ્વારા ફટકારેલા દળાને ફિલ્ટર કઈ રીતે રોકે છે, બરાબર છે? તો આમ એનું બળ લગાડીને એની એરિયા પ્રમાણે જે સાઈડ જતું હોય અથવા કૂદીને અથવા નીચે નમીને પણ એ રોકવાનો ટ્રાય કરતો હોય છે। હોકીના ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિ દિશા બદલે છે। એ જો એને ફાસ્ટ લગાડે તો દૂર સુધી જતો રહે, પણ એ હળવો ફટકો આપે અને ત્યાંથી એની દિશા એ બદલતો હોય છે। આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે કે તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે, બરાબર છે? અલગ અલગ થતું હોય છે। ધારો કે તમે જોરથી મારો તો દૂર સુધી જાય છે પછી અટકે છે, ધીમેથી મારો તેની દિશા બદલાય છે, બરાબર છે? જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડવું પડે છે, બરાબર। તો આ બળ શું છે? જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે, બરાબર? આ બધા પ્રશ્નો છે જે આપણે એના આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે। તો જો બળ ધક્કો કે ખેંચાણ, બળ ધક્કો કે ખેંચાણ, બરાબર। તો જો અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો, ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ। આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે। શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? તો ચાલો આપણે આજે તમે નોંધ્યું, બરાબર, તો આપણે આજે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાઓને ધક્કો મારવો કે ખેંચવું કે બંનેમાં વહેંચી શકાય। આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુઓને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો કે પડે છે કે ખેંચવો પડે છે, બરાબર। ધારો કે ટેબલ છે, ટેબલને ખસેડવું હોય તો ધક્કો મારવો પડે છે અથવા ઉચકીને પણ એ ખસેડી શકાય છે। ટ્રકને આપણે ઉચકી શકાય છે? નહીં, ટ્રકને શું કરવું પડે છે? ધક્કો મારવો પડે છે। તિજોરી છે તો તિજોરીને આપણે ઉચકી અને તેની જગ્યા બદલી શકીએ છીએ, બરાબર છે ને? એટલે દરેક વસ્તુનું અલગ અલગ હોય છે। વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે। તો અહીંયા જુઓ, બળની વ્યાખ્યા પણ છે કે પદાર્થને ધક્કો મારવો કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને
बल कहेवाय छे, बराबर। जेने धक्को मारवो होय अने खेंचवू होय एना माटे उपयोग करवामां आवती शक्ति એટલે એને બળ કહેવાય છે। બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે તો ચાલો આપણે જોઈએ। તો બળ આંતરિક ક્રિયાઓને કારણે ઉદ્ભવે છે। જોયમાં આપેલું છે, ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે, તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિ આવશે। ગાડીની ઉપર ગાડીની પાછળ એક વ્યક્તિ ઊભો છે તો શું એ ખાલી ઊભો રહેશે તો ગાડી આગળ જશે ના, બરાબર, થશે તો નહીં, આગી પાછી થશે નહીં, બરાબર છે। તો વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે। જો ગાડીને તે ધક્કો મારવાનું શરૂ કરે છે એટલે કે તે તેના પર બળ લગાડે છે। લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે છે। નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિને કારને ધક્કો મારવો પડે છે, બરાબર છે। એટલે તમારે નક્કી કે જો ગાડીની પાછળ ઊભા રહીએ તો ગાડી એમને ખસતી નથી, એના પર બળ લગાડવું પડે છે ત્યારે ગાડી આગળ જાય છે। એવી જ રીતના જો કોઈ બે ફ્રેન્ડ્સ હોય અને એમનું મુક્કા મુક્કી રમતા હોય, બરાબર છે, અથવા ફાઇટિંગ રમતા હોય તો એના માટે શું કરવું પડે છે, એના માટે પણ બળ લગાડવું પડે છે। ત્યારબાદ છે કે ગામડામાં અત્યારે તો આ રમત બહુ ઓછી થઈ ગઈ છે, પણ સિટીમાં તો કદાચ કોઈકને ખબર હોય કે ના હોય ખબર નહીં, પણ જે ફુંદડી આમ હાથ કરીને જે ફરે છે ગોળ, એના માટે એક સરખું બેલેન્સ રાખવા માટે બંને એક સરખું બળ લગાડવું પડતું હોય છે। એવી જ રીતના ખેતરમાં પણ જે ખેતરમાં જે ખેડૂત કામ કરતો હોય છે બળદ દ્વારા, તો એ પણ બળદને એને જકડી રાખવાનું, મીન્સ કે દોરડા વડે કે એનું હળ ચલાવે ત્યારે આગળ બાંધેલું હોય ત્યારે એને કંટ્રોલ કરવા માટે એનું જે રસી હોય છે એને ફીટ પકડી રાખી અને બળ લગાડીને એને સીધી દિશામાં કરવાનું જવા દેવાનું હોય છે, બરાબર છે। હવે આના પછી આવે છે કે બળની શરૂઆત, જે બળની શરૂઆત છે એ આપણે આવતા નેક્સ્ટ ભાગમાં જોઈશું। નમસ્તે।